नमस्कार, नर्मदा समाचार साथे हूं छु दिग्विजय। सौप्रथम आजना मुख्य समाचार। भरूच जिल्लानी एकमात्र केंद्रीय नवोदय विद्यालय स्टाफ अने 500 जेटला बाळको माटे जोखमी, भावी बचावा जाय तो जीव जोखमवानो वारो। कोरोनाना बे वर्ष बाद पण संचालको धोरण 6 થી 8 ના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા મજબૂર। વાલિયા રૂપનગરની 35 વર્ષ જૂની રેસિડેન્શિયલ સ્કૂલની બિલ્ડિંગ અને હોસ્ટેલને કરી દેવાય છે બિનસલામત। કોન્ટ્રાક્ટ એજન્સી વહેલી તકે નવી બિલ્ડિંગ તૈયાર કરે તેવી પ્રિન્સિપાલ અને વાલીઓની રજૂઆત। ભરૂચમાં ચૂંટણી નજીક આવતા આ પણ વિવિધ પ્રોજેક્ટો વધારી રહ્યા છે ભાજપની મુસીબતો। વડાપ્રધાનના જ બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો એક્સપ્રેસ વે અને બાળભૂત બેરેજ યોજનાનો વધતો વિરોધ। અંકલેશ્વરના તરિયા ગામે બાળભૂત બેરેજ યોજનાના 5 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ કર્યું સંમેલન। સુરત જિલ્લાની જેમ વળતર નહીં મળે તો વોટ નહીં નો બુલંદ બનતો નારો। ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, હવે તો ગુજરાતમાં આવશે આપ જ, જણાવ્યું ગોપાલ ઇટાલિયાએ। ભરૂચના વેપારીઓ સાથે આપના ગોપાલ ઇટાલિયાની બેઠક। ભરૂચના જાડેશ્વર ગામના 70 જેટલા ખેડૂતોની 50 વર્ષમાં 300 એકર જમીન નર્મદામાં ગરક। બાળભૂત બેરેજ આવતા જળસ્તર વધુ વધશેની ભીતિ સાથે ગોલ્ડન બ્રિજથી નીલકંઠેશ્વર સુધી પ્રોટેક્શન વોલ બનાવવા રજૂઆત। જાડેશ્વરના અસરગ્રસ્તોએ વળતર અને યોગ્ય ન્યાયની કરી માંગ। હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે સિક્સર મારી અને પ્રભુ ભક્તિ દેશભક્તિમાં ફેરવાઈ। એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાન ઉપર 5 વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો। ભારતના વિજય સાથે ગણેશજીની શોભાયાત્રામાં શહેરીજનોનો ઉત્સાહ દેવડાયો। ભરૂચમાં શ્રીજીની મૂર્તિઓ સાથે શણગારનું બજાર પણ હાલ તેજીમાં। પ્રતિમાઓના શૃંગાર ડેકોરેશન માટે બજારોમાં ઠલવાયેલ રૂપિયા 500 થી 2500ની વિવિધ સામગ્રી। વાલિયા તાલુકાના રૂપનગર સ્થિત કેન્દ્રીય નવોદય વિદ્યાલય જર્જરિત બનતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મુકાયા છે। ગુજરાતની કેટલીક સરકારી શાળાઓની ઇમારતો જ નહીં પરંતુ ભરૂચ જિલ્લાની એકમાત્ર વાલિયા રૂપનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની 35 વર્ષ જૂની બિલ્ડિંગ અને હોસ્ટેલને અનસેફ જાહેર કરી દેવાય છે। આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ 6 થી 12ના 500 જેટલા વિદ્યાર્થીઓ રહેવા સાથે અભ્યાસ કરે છે। કોરોના કપરો કાળ વીતી ગયે 2 વર્ષ થયા છે, છતાં આ કેન્દ્રીય સ્કૂલમાં હજી પણ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં જ શાળા સંચાલકો મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓનો ભાવિ સાથે અહીં જ ઓફલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો જીવનું જોખમ રહેલું છે। ધોરણ 9 થી 12ના વર્ગો તો ઓફલાઈન ચાલી રહ્યા છે પણ તે પણ જોખમ વચ્ચે નવી બિલ્ડિંગ સાથે કોન્ટ્રાક્ટર એજન્સી CPWD દ્વારા ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ પણ બની રહી છે। જો કે કામ અત્યંત મંથર ગતિએ ચાલતું હોવાથી ખુદ પ્રિન્સિપાલ અને સ્ટાફ પણ ભરોભર નારાજ છે। હવે ધોરણ 8ના વાલીઓ પ્રિન્સિપાલને રજૂઆત કરવા આવ્યા હતા, પોતાના બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોય વાલીઓએ બાળકોના જોખમ વચ્ચે પણ ઓફલાઈન વર્ગો ચાલવવા સંમતિ પત્રકો આપી દીધા છે। પણ જો જોખમી કેન્દ્રીય શાળાની ઇમારત હોનાર જ સર્જે તે પહેલાં નવી ઇમારતના કામમાં ઝડપ લાવવા વાલીઓ સ્ટાફ અને પ્રિન્સિપાલે માંગ કરી હતી। મારી બેબી ધોરણ 8માં રૂપનગર જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે। આજરોજ અમે પ્રિન્સિપલ સાહેબને રિક્વેસ્ટ કરવા આવેલા, જ્યારથી પણ આ કોરોના આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી બાળકો જે છે એ ઓનલાઈન જ ભણે છે 6, 7 અને 8। તો અત્યારે આજે અમારા 8 ધોરણ 8ના બધા જ પેરેન્ટ્સ પ્રિન્સિપલ સાથે મિટિંગ કરી, પ્રિન્સિપલ સાહેબને અમારી રજૂઆત કરી કે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે, આગળ જતાં બોર્ડમાં આવશે તો એ લોકો સારી રીતે ઘરે મોબાઈલમાં અભ્યાસ નથી કરી શકતા, ઘણા લોકોને નેટવર્કનો ઇશ્યુ હોય છે, અહીંયા પણ ઘણીવાર ગામનો એરિયા હોવાથી લાઇટનો પણ ઇશ્યુ રહે છે। તો અમે પ્રિન્સિપલને બધું પ્રિન્સિપલ સાહેબને બધી રજૂઆત કરી, પ્રિન્સિપાલ સાહેબ જોડેથી અમને પોઝિટિવ રિવ્યૂ મળ્યો છે, પોઝિટિવ આન્સર મળ્યો છે। યહાં કી મેઇન સમસ્યા જો હૈ હમ લોગો કો ઓર પાલકો કો ઓર હમારે યહાં પર જો બચ્ચે પઢ રહે હૈ ઉનકે લિયે યે હૈ કે બિલ્ડિંગ જો હૈ યહાં કી બહોત પુરાની હો ચુકી હૈ, કમ સે કમ 30-35 સાલ ઇસ બિલ્ડિંગ કો પૂરા હુઆ હૈ और उस समय में बना हुआ यह बिल्डिंग जो है उसका ढांचा अभी जो है पूरा ख़राब हो चुका है और बिल्डिंग का कुछ हिस्सा जो है उसका गिर भी चुका है, जिसकी वजह से जो है कि हम लोग यहाँ जो कुछ क्लासेस अभी चला रहे ऑफलाइन, तो बच्चे स्टाफ और मैं खुद जो है कि हम लोग बहुत टेंशन में है और बहुत ही रिस्क लेकर हम लोग जो है स्कूल अभी चला रहे कि स्कूल बिल्डिंग बहुत ख़राब है और वो कभी भी गिर सकती है और स्कूल बिल्डिंग का जो कुछ हिस्सा ऑलरेडी गिर चुका है। तो मैंने मेरी तरफ से जो है जो कोशिश करके जो है नया बिल्डिंग का कुछ सैंक्शन करवाया है, बिल्डिंग का काम भी शुरू हो गया है नया कंस्ट्रक्शन स्कूल बिल्डिंग का, और हॉस्टल 2 हॉस्टल है, बॉयज़ हॉस्टल गर्ल्स हॉस्टल, उसका भी काम शुरू हो चुका है ऑलरेडी। लेकिन काम में थोड़ा सा बहुत मतलब स्लो है, स्पीड बहुत कम होने की वजह से ये काम जल्दी पूरा नहीं हो रहा है। जैसे जैसे बच्चों को रखेंगे और कोई इंसिडेंस हो जाएगा तो ये जो है ना इंसाफी हो जाएगी बच्चों के साथ में, क्योंकि लाइफ सबसे इम्पॉर्टेंट है,
एकेडमिक हम लोग थोड़ा सा आज नहीं तो कल कवर कर सकते हैं, लेकिन बच्चों को अनसेफ जगह पर हम रखेंगे तो बहुत मतलब कुछ भी घटना अगर होगी तो वो बहुत ख़तरनाक होगी, तो इसलिए हम लोग सोच रहे थे। लेकिन अभी पेरेंट्स कुछ मिलने के लिए आए थे 8वीं क्लास के, उनका कहना है कि ठीक है ये बिल्डिंग अगर इस प्रकार की है, कुछ दिनों की अगर बात है नई बिल्डिंग बनने तक, तो हमारे बच्चे वहाँ एडजस्ट कर देंगे, और जहाँ हो सकता है कि वहाँ अगर आप एडजस्ट हो जाता है तो वहाँ पर रखिए। तो 8वीं क्लास के सारे पेरेंट्स ने अपना सम्मति, यहाँ सारे के सारे पेरेंट्स आए थे, उन्होंने सम्मति दे रखी है। अंकलेश्वर तालुकाना तरिया गामे बाढ़भूत बेरेज योजनाना 5 गामना असरग्रस्त खेडूतोनुं सम्मेलन योजायुं। ચૂંટણીની ગુજરાતમાં ગતિવિધિઓ તેજ બની રહી છે। સત્તાધારી પક્ષ ભાજપ સામે ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગકારો, મધ્યમ વર્ગ અને પ્રજાની નારાજગી વધી રહી છે। રાજ્ય સરકારના કર્મચારીઓ પણ માંગો, રજૂઆતો અને વિવિધ પડતર પ્રશ્નો લઈ રાજ્યની ભાજપ સરકાર સામે દેખાવો કરી રહ્યા છે। વડાપ્રધાનના 2 ડ્રીમ પ્રોજેક્ટ એવા મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ વે અને બાળભૂત બેરેજ યોજનાની, ભરૂચ જિલ્લામાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો કાયદો તો થાળે પડી ગયો છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ વે અને ₹4000 કરોડ ઉપરાંતની બાળભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરનો ઉકેલ હલ થઈ રહ્યો નથી। એક્સપ્રેસ વેમાં તો ખુદ ભાજપ કિસાન સંઘના હોદ્દેદારો જ વળતર મુદ્દે ભાજપ સામે પડ્યા છે અને અંકલેશ્વરમાં દીવા ગામથી કામગીરીને અટકાવી રાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો બીજી તરફ બાળભૂત બેરેજ યોજનાને લઈ અંકલેશ્વર તાલુકાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો પણ છેલ્લા કેટલાક રવિવારથી બેઠકો યોજી વિરોધ પ્રદર્શન માટે રણનીતિ ઘડી રહ્યા છે। રવિવારે અંકલેશ્વર તાલુકાના તરિયા ગામે બાળભૂત બેરેજ યોજનાના 5 ગામના અસરગ્રસ્તોએ બેઠક યોજી હતી। જોએ સુરત જિલ્લાના મુજબ તેમણે જંત્રીનું વળતર માંગવાની માંગ બુલંદ બનાવી હતી, તો સરકાર તેમને અન્ય પડોશી જિલ્લાની જેમ વળતર નહીં આપે તો બેરેજ યોજના પ્રોજેક્ટની કામગીરી આગળ નહીં વધવા દેવાનો પણ હુંકાર કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભરૂચ ખાતે જનસંવાદ હેઠળ વેપારીઓ સાથે બેઠક યોજી। રવિવારના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જેઓએ ભરૂચ ખાતે ખાનગી હોટલમાં જનસંવાદ હેઠળ વેપારીઓ સાથે બેઠક યોજી હતી। વેપારીઓએ ભાજપથી તેઓ કંટાળી ગયા હોવાનો તેમજ તમામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર, કટકીબાજી તેમજ ભ્રષ્ટાચારનો બળાપો કાઢ્યો હતો। સામે આપના ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને તેઓના આગેવાનો આમ આદમી પાર્ટીથી ભયભીત બની ગયા છે। વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સુશાસન તેમજ વચનોને લઈ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પ્રજાનું દિલ જીતી લેશે। આ ચૂંટણીમાં ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારનો અંત આવશે। આપ અને અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે। લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે। આજે ગુજરાતમાં આપ સાથે તેમજ તેના સમર્થનમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, નોકરિયાત અને મધ્યમ વર્ગ જોડાઈ રહ્યો છે। ભાજપે ગુજરાતમાં તેના વર્ષોથી શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર અને શોષણ કર્યું હોવાના આક્ષેપ પણ ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા। જોકે હવે ગુજરાતની પ્રજા આપ તરફ પડી રહી હોય ભાજપની ઊંઘ હરામ થવા સાથે આપથી ભાજપ ભયભીત બન્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો। આ જનસંવાદમાં ભરૂચ જિલ્લા ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ સહિત કેટલાક લોકોએ આપમાં જોડાયા હતા। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં વેપારી સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જે રીતે ગુજરાત વેપાર ધંધા રોજગાર માટે જાણીતું છે, એ સંદર્ભમાં ગુજરાતના વેપારીઓની પીડા, તેમના સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ થાય તે માટે વેપારીઓ સાથે સંવાદ કરીને એમની તમામ બાબતો જાણવા માટે આ કાર્યક્રમ આયોજિત કર્યો છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે અને દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી પ્રત્યેનો લોકોનો ભરોસો વધતો જાય છે। કે કર્મચારી વર્ગ હોય, કે ખેડૂત હોય, કે યુવાનો હોય, કે મહિલાઓ હોય, કે આદિવાસીઓ હોય, તમામ લોકો અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ઉપર, અરવિંદજીએ આપેલી ગેરંટી ઉપર અને આમ આદમી પાર્ટીના ગુજરાતને લઈને જે વિઝન છે એના ઉપર ખૂબ ભરોસો કરી રહ્યા છે। ભાજપ પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરવા લાગી છે, ભાજપના લોકો ડરે છે। ઈમાનદાર આમ આદમી પાર્ટીના આવવાથી ભ્રષ્ટાચારીઓમાં હાહાકાર મચી ગયો છે। ભરૂચ શહેરના નર્મદા નદીના ઉત્તર છેડેના જાડેશ્વર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સોમવારે કલેક્ટરને ડેમમાંથી છોડાતા પાણી અને પૂરના પગલે 50 વર્ષમાં 70 જેટલા ખેડૂતોની 300 એકર જમીન ધોવાણમાં ગઈ હોવાની કેફિયત સાથે રજૂઆત કરી। ભરૂચ જાડેશ્વર ગામ નર્મદા નદીના કિનારે વસેલું છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાતા પાણી અને પૂરને પગલે પાછલા 50 વર્ષમાં ગામના 60-70 જેટલા ખેડૂતોની જમીન ધોવાણમાં ગઈ છે। ગામની 124 જેટલા સર્વે નંબરોની જમીન નદીમાં ગરક થઈ હોય અસરગ્રસ્ત ગામના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા કે અન્યત્ર જમીન ફાળવી આપવા રજૂઆત કરાઈ છે।
साथ ज ग्रामजनों भाड़भूत बेरेज बनता भरूच में नर्मदा नदी में पानी प्रवाह और जलस्तर वधता गाम में पानी आवानी अने वधु किनारानी जमीनों धोवाई जवानी भीति व्यक्त करवामां आवी छे। आ स्थिति में जाडेश्वर गामना खेडूतोए गोल्डन ब्रिज थी नीलकंठेश्वर मंदिर सुधी नदीना उत्तर किनारानो धोवाण अटकाववा अंदाजे 7 किलोमीटर लांबी प्रोटेक्शन वॉल बनावानी पण मांग करी छे। नदी कांठानी जमीनों जे धोवाण थाय छे तेना लीधे आपणे सरकारशीने अने कलेक्टर साहेबने रजूआत करी छे। तदुपरांत जे सरदार सरोवर डेममां जे वारंवार पाणी छોડવાના લીધે જે જાડેશ્વર ગામના નદી કાંઠાના જે ખેડૂતો છે એનું નદીનું જમીનનું ધોવાણ થાય છે, ખેડેલા જમીનનું ધોવાણ થાય છે તથા અમુક જે સર્વે નંબરો છે એ ડૂબણમાં છે એને ધ્યાનમાં લઈને અમે કલેક્ટર સાહેબને આજુ આવેદન આપેલું છે। તદુપરાંત ભાડભૂત બિયારણના જે સરકારશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે એ અંતર્ગત ઘણા ખેડૂતોની જમીન ડૂબાણમાં જશે તેને ધ્યાનમાં લઈને અમે આજુ આવેદન આપેલું છે। જાડેશ્વરના જે કાંઠાની જમીન છે એનું ધોવાણ આ વિયર થવાનો છે ભાડભૂત ખાતે, એના લીધે 20-22 ફૂટની પાણીની સંભાવના ભરાવાની રહેવાની છે। હવે ચોમાસામાં જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે અને પેલું પાણી ભરાઈ રહેશે ત્યારે એ પાણી 24 ફૂટના લેવલ સુધી જઈ શકે છે, તો તે વખતે જાડેશ્વરના કાંઠાની જમીન ડુબાણમાં જશે તો ખેડૂતોને આ પ્રોબ્લેમ આવીને ઊભો રહેવાનો છે। એટલે આ ડુબાણમાં જે જમીન જનાર છે એના માટે સરકાર કંઈ યોગ્ય અમારા માટે વર્તન માટે પગલાં ભરે એવી આ ખાતેદારોની નમ્ર વિનંતી છે। એશિયા કપની લીગ મેચમાં ભારત પાકિસ્તાનને હરાવી ભવ્ય જીત મેળવતા ભરૂચ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રવિવારે રાત્રે એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન ક્રિકેટ એન્કાઉન્ટર ખેલાયું હતું, જેમાં ટીમ ઇન્ડિયાએ અંતિમ ઓવરમાં જીત મેળવી પાકિસ્તાનને એશિયા કપમાં સતત 7મી વાર હરાવ્યું હતું। પાકિસ્તાને આપેલા 148 રનના ટાર્ગેટને ચેસ કરતા ભારતે 19મી ઓવરના ચોથા બોલે ઓલરાઉન્ડર ગુજરાતી હીરો હાર્દિક પંડ્યાએ લોંગ ઓન પર સિક્સર મારી ભારતને વટભેર જીતારી આપી હતી। રવિવારે રાત્રે ભારત પાકિસ્તાન મેચ હતી તો બીજી તરફ ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા ગણેશજીની વિવિધ યુવક મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં ડીજે અને લાઇટિંગ સાથે યુવાધન અને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। એક તરફ ગણપતિ બાપ્પાને આવકારવાનો ઉમંગ તો બીજી તરફ ભારત પાકિસ્તાન મેચનો રોમાંચ। અંતિમ ઓવરમાં મેચ વધુ રસપ્રદ બનતી હતી અને ભારતે 19મી ઓવરના ચોથા બોલે હાર્દિક પંડ્યાએ સિક્સર મારી ભારતને જીત અપાવી હતી, ત્યારે પ્રભુ ભક્તિની સાથે અબાલવૃદ્ધ સૌ કોઈ દેશભક્તિને પણ વધાવી લીધી હતી અને 5 બત્તી ખાતે ડીજે સાથે અને તિરંગા સાથે એકત્રિત થઈ ભારતના ભવ્ય જીતની ઉજવણી કરી હતી। 5 બત્તી ખાતે એકત્રિત થયેલા ખેલ પ્રેમીઓ પૈકી એક યુવાન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। યુવાને 5000ની ફટાકડાની લૂમને પોતાના હાથમાં ફોડવાનું સાહસ કર્યું હતું। જોખમી સાહસ ચોક્કસ તેના જીવ માટે જોખમરૂપ હતું, પરંતુ ઉપસ્થિત સૌ કોઈએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે તે વધાવી લીધો હતો। આ દિલ ધડક વિડીયો આપ માટે પ્રસ્તુત છે। ભરૂચમાં 2 વર્ષ બાદ સાર્વજનિક અને સામૂહિક ગણેશોત્સવ ઉજવાઈ રહ્યા છે। ભક્તો તેમજ મંડળોમાં ઉત્સવને લઈ બમણો જોશ વર્તાઈ રહ્યો છે। હાલ ભરૂચમાં માત્ર પ્રતિમાઓનું વેચાણ જ નહીં પણ શોભાયાત્રા માટે ક્રેન, ટ્રેક્ટર, અન્ય વાહનો, ડીજે, ફાયરવર્ક, સુશોભન અને વિવિધ ડેકોરેશનના બજાર તેમજ વ્યવસાયમાં પણ ભારે તેજી આવી રહી છે। શ્રીજીના શણગાર માટે વિવિધ આભૂષણો, વસ્ત્રો, હાર, બેકગ્રાઉન્ડમાં બજારમાં વિવિધતા સાથે નવીનતા જોવા મળી રહી છે। રૂપિયા 500 થી 2500 સુધીની શણગારની ચીજવસ્તુઓ યુવક મંડળો અને ભક્તો હરખભેર ખરીદી રહ્યા છે। મારું નામ અભિષેક કાયસ છે, સિદ્ધિવિનાયક પરિવાર સિઝનેબલ સ્ટોરમાંથી બોલું છું। આ વર્ષે ગણપતિમાં ગણપતિની પછાડી લગાવવાના બેકગ્રાઉન્ડ, નવા નવા હારો, નવા નવા ધોરણો, અલગ અલગ જાતની વસ્તુઓ ભરૂચમાં સિદ્ધિવિનાયક પરિવારમાં આવેલી છે। સૌ પ્રથમવાર બોમ્બેથી બેકગ્રાઉન્ડ લાવેલા છે અમે, આવું ભરૂચમાં સૌ પ્રથમવાર અમે જ લાવેલા છે। 500 થી 2500 સુધીની વસ્તુ મળે છે અમે। અંકલેશ્વર વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા મુદ્દે ટકોર કરતા શેઠ ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ સાથે કામદાર ઉપર 5 લોકોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે।
અંકલેશ્વર નવા બોરબાટા ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર મુકેશ વસાવા બીટીપીના વોટ્સએપ ગ્રુપમાં નવા દીવાના કિશન વસાવાએ તે બીજેપીનો દલાલ હોય આદિવાસીઓનું શું ભલું કરવાનો તેવા કરેલા મેસેજથી રવિવારે સાંજે ઠપકો આપવા ગયા હતા. દરમિયાન રાતે ભરૂચી નાકા જલારામ મંદિર પાસે ગણપતિ શોભાયાત્રા જોવા માટે ઊભા હતા તે વખતે આ કિશન વસાવાનાઓ તેઓની નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી પૂર ઝડપે હંકારી લાવી મુકેશને જાનથી મારી નાખવાના ઈરાદેથી તેઓના ઉપર ગાડી નાખેલ હતી. મુકેશભાઈ કૂદીને રોડની સાઈડ ઉપર પડતા જમણા હાથે ફ્રેક્ચર થયું હતું. દરમિયાન સાંજે જ્યારે ટ્રાન્સપોર્ટર કિશન વસાવાને કહેવા ગયા ત્યારે ત્યાં જ રહેતો તેઓના નોકર કમલેશ વસાવા પણ હતો, જેની સાથે તું કેમ વચ્ચે પડે છે કહી ગુમાન વસાવા, તેનો પુત્ર ઓમ, પંકજ વસાવા, કિશન વસાવા અને પિન્ટો મારવા લાગ્યા હતા અને ધારિયા વડે હુમલો કરી ઇજાઓ કરી હતી, જેમાં વધુ મારથી શેઠ મુકેશ વસાવા પત્ની અને સાસુએ કમલેશને છોડાવ્યો હતો. બંને બનાવ અંગે શેઠ અને તેના નોકરે અંકલેશ્વર શહેર પોલીસ મથકે 5 આરોપી સામે 2 ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં ઉભરાતી ગટરથી હેરાન પરેશાન બનેલ મહિલાઓ પાલિકા કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વરની નવી નગરીમાં ઉભરાતી ગટરોને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા આજરોજ મહિલાઓ એકત્રિત થઈ પાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પાલિકા પ્રમુખ વિનય વસાવાને ઉગ્ર રજૂઆત કરી હતી અને વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરવા માંગ કરી હતી. તો બીજી તરફ પાલિકા પ્રમુખે સમસ્યાનું નિરાકરણ કરવા સૂચના આપી હોવા છતાં ગટર લાઇનમાં કચરો નાખવાથી ગટરો ઉભરાય છે, જેને પગલે આવી સમસ્યાઓ ઉદ્ભવે છે, જેથી લોકોએ પણ કાળજી રાખવા અપીલ કરી હતી. અમારે નવી નગરીમાં ગટર લાઇન બહુ ઉપરવાથી અમે નગરપાલિકામાં આવેલ છે પ્રમુખ સાહેબને મળવા, અમારું કામ ચાલુ કરે એવી વિનંતી છે. ગટર લાઇન અમારી 15 દિવસથી ઉભરાઈ છે અમારી, અને મહિના 15 દાડાથી બી અમે કમ્પ્લેન કરાવેલી પણ અમારું કામગીરી થઈ નથી. તો પ્રમુખ સાહેબને કહેવાની એક જ વિનંતી કે અમારું કામ આ સરળ કરે. તો એમને હું નમ્ર વિનંતી કરું છું કે ડ્રેનેજ લાઇનમાંથી થેલી, બ્રશ, વાડકી, ચમચી, ડાયપર આવા ઘણી બધી એવી વસ્તુ ડ્રેનેજ લાઇનમાંથી નીકળતી હોય છે, જેના લીધે આખા વિસ્તારના લોકો હેરાન પરેશાન થતા હોય છે. મારી સૌ પ્રજાજનોને વિનંતી છે કે આપ આપના ઘરમાં જાળી લગાવો અને એક પણ કચરો અંદર ના જાય એની કાળજી લો. વાલિયા ગામની હરિનગર સોસાયટીની મહિલાઓએ ગોદરેજ કંપની દ્વારા બગાસ સળગાવી બોઈલર ચલાવી પ્રદૂષણ ફેલાવાતી હોવાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વાલિયા મામલતદાર કચેરી ખાતે ગામની હરિનગર સોસાયટીની મહિલાઓએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગામની સીમમાં ગોદરેજ કંપની આવેલી છે, જે કંપનીના સુગરનું બગાસ સળગાવી બોઈલર ચલાવવા રાખ ફેલાવવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ રાખ શ્વાસોચ્છવાસની ક્રિયા મારફતે ફેફસામાં ફેલાવાથી સ્વાસ્થ્ય ઉપર ખતરો મંડરાઈ રહ્યું છે, ત્યારે કંપની દ્વારા આ યુનિટ બંધ નહીં કરવામાં આવે તો સ્થાનિકો કંપની બહાર ભૂખ હડતાલ ઉપર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમે ગોદરેજ પર આ રાખ ઉડે છે એનો પ્રોબ્લેમ લઈને આવ્યા છે. વારંવાર અમારે અહીંયા એ લોકોને જાહેરાત કરવા છતાં બતાવવા છતાં એ લોકોએ કોઈ નિર્ણય લીધો નહીં, એટલે અમારે અહીંયા આવવું પડ્યું છે ને અમે બહુ જ હેરાન થઈએ છીએ આ રાખથી. એટલા માટે અમારે અહીંયા આવવું પડ્યું છે અને એ લોકો હજુ સુધી કંઈ નિર્ણય લેતા નથી. સ્થાનિકો આવેદનપત્ર પાઠવ્યા બાદ કંપની ખાતે પહોંચી ત્યાં પણ રજૂઆત કરી હતી. છેલ્લા 4 મહિનાથી ગોદરેજ કંપનીમાં જે બોઈલરમાં રાખ ઉડીને જે આવે છે અમારી સોસાયટીમાં, ને વારંવાર રજૂઆત કરવાથી લેખિત મૌખિક કરી આ લોકોએ ધ્યાન પર નહીં લીધું. આજે અમે મામલતદાર શ્રીને અને ગોદરેજ પર બંને જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે. 10 દિવસમાં એ લોકોએ નિરાકરણ કરવાનું કીધું છે. જો નહીં થાય તો આવનાર સમયમાં અમે કલેક્ટરશ્રી, જીપીઆરસી, જીપીસીબી અંકલેશ્વર અને ગાંધી માર્ગ ચિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું અને જરૂર પડે તો ભૂખ હડતાળ પર કરીશું. આખી સોસાયટી, છોકરાઓ, લેડીઝો, જેન્ટ્સો બધા જ સાથે બેસીશું. અંકલેશ્વરના કલાવતી ફર્નિચરના કામદારને દુકાન પાછળ વીજ મોટરમાંથી કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામના ભીલવાડા ખાતે રહેતા 28 વર્ષીય કિશન વિક્રમભાઈ વસાવા અંકલેશ્વરના કલાવતી ફર્નિચરમાં કામદાર તરીકે નોકરી કરે છે. જેઓ દુકાન પાછળ વીજ મીટર ચાલુ હોય ત્યાં ગયા હતા. દરમિયાન તેને વીજ કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વો ઘટનામાં એસા થા કે વો મોટર પીછે ચાલુ થા
और मैं भी साथ में ही गया था, बाद में चालू हुई, फिर चाय पिए हम लोग, फिर उसके बाद वो कहीं पीछे गया, बाद में उस तरह उसको करंट लगा, फिर ये लोग लड़के लोग देखे कि वो बेहोश हो गया, फिर हम लोग गए तो गाड़ी में लिए और वापस उठा गए। डॉक्टर ने क्या बोला? डॉक्टर ने बोला कि अभी मतलब चेक कर रहे हैं पर उम्मीद कम है, ऐसा बोला। अंकलेश्वर शहर में विविध गणेश मंडलों द्वारा वाजते गाजते श्रीजीनी शाही सवारी निकली। गणेश उत्सव ने गणतरी ना दिवसों बाकी है त्यारे हाल युवानों में गणेश ने आवकारवामां अनोखो उत्साह जोवा मळी रह्यो छे। अंकलेश्वर शहर में विविध गणेश मंडलों द्वारा वाजते गाजते श्रीजीनी शाही सवारी नुं आयोजन करी विघ्नहर्ता ने आवकारवामां आवी रह्या छे। त्यारे गत रोज राते त्रण रस्ता सर्कल थी विविध गणेश मंडलों द्वारा वाजते गाजते श्रीजीनी शाही सवारी निकली हती, जेमां गणेश भक्तों मोटी संख्या में उमटी पड्या हता। भरूच आली टेकरा गणेश मंडळे गणेशजीनी इको फ्रेंडली मूर्ति बनावी छे। पर्यावरणनुं जतन थाय अने लोको नदी तेमज प्रकृतिनुं जतन करता थाय ते हेतुथी भरूच आली टेकरा गणेश मंडळे मात्र 15 दिवसमां ज तैयार करी इको फ्रेंडली प्रतिमा। नजीवा खर्चे स्वहस्ते तैयार करेली मूर्ति पाछळ पर्यावरण अने नदीना जतनની युवक मंडळनी ने गोवर्धन पर्वत ऊंचकता कृष्णना स्वरूपमां भक्तोने जोवा मळशे। श्रीजी अने तेनो डेकोरेशननो सेट बनाववामां आव्यो छे। आली टेकरा गणेश युवक मंडळमांथी दर वर्षनी जेम आ वर्षे पण इको फ्रेंडली जे माटीनी गणपतिनी मूर्ति बनावीए छे, तो आपने जे आपणुं जे भरूच शहेर छे ते भरूच एवी आपणी जे शुद्ध एवी नर्मदा नदीना किनारे आવેલું છે, તો એનું જતન થાય અને પર્યાવરણનું જતન થાય એને મુદ્દાને ધ્યાનમાં લઈને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશ વિશે જાણે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાણો પ્રશ્ન મંચ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી। આ પરીક્ષામાં શાળાના આચાર્ય તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા। આજ સોમવાર 29 ઓગસ્ટ 2022 ચાણક્ય વિદ્યાલય અંકલેશ્વર જીઆઈડીસી મે ભારત પરિષદ કી ઓર સે ભારત જાનો પ્રશ્ન મંચ કે ઉપર પરીક્ષા આયોજિત કિયા હૈ। ઇસમેં કાફી સારે વિદ્યાર્થીઓને ભાગ લિયા और मुझे ऐसा लगता है कि ऐसी सारी एग्ज़ाम लेने से बच्चों को अपने देश के बारे में जानने को मिलेगा, इसलिए मैं चाणक्य विद्यालय की प्रिंसिपल सुवर्णा पाटिल भारत विकास परिषद को बहुत धन्यवाद देती हूँ कि उन्होंने ये सब योगदान दिए अपने देश के लिए। बच्चों को जो नॉलेज है वो उनको मिला और उनकी वजह से सारे बच्चे इस एग्ज़ाम से परिचित हुए। अंकलेश्वर शहर पुलिस बाइक साथ शंकास्पद इसम ने झड़पी पाड़ी वधु तपास हाथ धरी है। અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ ત્રણ રસ્તા સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતો, તે દરમિયાન નંબર પ્લેટ વિનાની બાઇક લઈ આવતા ઈસમને અટકાવ્યો હતો અને બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેને આનાકાની કરી હતી। પોલીસે મૂળ યુપીના અને હાલ જૂના છાપરા ગામના પટેલ ફળિયામાં રહેતા અફસર અલી હુસાયર અલી સૈયદની ધરપકડ કરી છે। અંકલેશ્વર સારંગપુર ખાતે ભાદરવી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। અંકલેશ્વર સારંગપુર ગામમાં આવેલ રામદેવપીર મંદિર ખાતે ભાદરવી બીજ નિમિત્તે ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જે કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાંસોર તાલુકાના ઈલાવ ગામમાં આવેલા આર કે વકીલ સ્કૂલ ખાતે તાલુકા ઉત્સવ 2022-23 ઉજવાયો। હાંસોર તાલુકાના ઈલાવ ગામમાં આવેલ આર કે વકીલ સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા યુવા ઉત્સવ 2022-23 યોજાયો હતો, જેમાં તાલુકાની વિવિધ શાળાના સ્પર્ધકોએ વક્તૃત્વ નિબંધ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ યુવા ઉત્સવમાં ઓએનજીસીના સીજીએમ અંશુ ખરે, જીજીએમ સંદીપ પંડ્યા, હાંસોર તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ કેરસિંહ ઇલાઈવિયા, ઉપપ્રમુખ તુષાર પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, આચાર્ય ધર્મેશ જોશી તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો।
खड़ायता वणिक महिला मंडल द्वारा नंद महोत्सव अंतर्गत कार्यक्रम योजायो। भरूच शहर में आवेली आचार्यजी खड़की स्थित हॉल खाते खड़ायता वणिक महिला मंडल भरूच द्वारा नंद महोत्सव अंतर्गत धार्मिक क्विज योजाई थी, जेमा मंडल की बहनों भाग लीधो हतो। जयरे नंद महोत्सव भागरूपे कृष्ण जन्मना वधामणा लेवामां आव्या हता। आ कार्यक्रम में खड़ायता वणिक महिला मंडल प्रमुख मोना शाह और सभ्य उपस्थित रहा था। मन मैत्री सेवा फाउंडेशन द्वारा जरूरियातमंद बाळकों ने अन्नदान श्रेष्ठ दान अंतर्गत पौष्टिक भोजन पीरसवामां आव्यो। प्राणी मात्रनी सेवा एज प्रभु सेवाना मंत्रने लक्ष्यमां राखी मन मंत्री सेवा फाउंडेशन द्वारा सेवाकीय कार्यो करवामां आवे छे, जेना भागरूपे वेजलपुर खाते आवेल अंबे माता विद्यालय खाते जरूरियातमंद बाळकों ने पौष्टिक भोजन करावामां आव्यो हतुं। आ प्रसंगे मन मैत्री सेवा फाउंडेशनना सभ्यो अने शाळा परिवार उपस्थित रह्यो हतो। आजे अमे भादरवा सूद बीज 29मी ऑगस्टना रोज વેજલપુર પંપાખાનામાં આવેલ અંબે માતા સ્કૂલના 150 બાળકોને ખીર, પૂરી, દાળ, ભાત, શાક સાથેનું ભોજન કરાવવા માટે અમે આજે અહીંયા આવ્યા છે। આ બાબત આ માટેનો અમને આર્થિક સહયોગ પરસંદા સુંદરજી દામા અને શ્રદ્ધાબેન મનીષભાઈ મેંગર દ્વારા પ્રાપ્ત થયેલો છે। પુષ્પમ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચમાં આવેલ ડોક્ટર ચંદુલાલ દેસાઈ સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે પુષ્પમ ગ્રુપ ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં યતિન શેઠ, જયંતિ પટેલ, રમેશ જાધવ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ટંકારી ભાગોળ ખાતે મોંઘવારીના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું। જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, તેલ, ગેસ, બોટલ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા, મોંઘવારીના વિરુદ્ધ હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન ટંકારી ભાગોળ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મોંઘવારી મુદ્દે હલ્લાબોલ, ધરણા પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા, પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટી વેચવા મળેલી છે, તાઇફા કરે છે। આજે દેશની જનતા અને પ્રજા એકદમ નિરાશમાં થયેલી છે। જવું તો ક્યાં જવું? આજે ખેડૂત વિચારો, આજે ભરૂચ જિલ્લાની અંદર, આખા જિલ્લાની અંદર સ્થિતિ નિષ્ફળ છે। આજે બિહાર માટે ખેડૂત હલકા મારા છે। ખેડૂતે આજે ખેતી સાફ કરી હોય તો ડીઝલ ક્યાંથી લાવો? આજે ડીઝલના ભાવ પણ અસંખ્ય થઈ ગયા છે। ગૃહિયોનું બજેટ પણ આજે ખોરવાઈ ગયું છે। ગેસના બોર્ડર 300 રૂપિયા મળતા હતા, ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ત્યારે હલ્લા બોલ બોલતા કે 300 જયારે બોટલ હતો ત્યારે 1000 બોટલ હતી, આજે સ્મૃતિબેન ક્યાં ગયા છે? જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ બિલકિસ બાનુ બળાત્કાર અને હત્યા જેવા સંગીન ગુનામાં આજીવન કારાવાસની સજા પામનાર દોષીઓને ફરી જેલ પાછળ ધકેલવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતના રમખાણોમાં બનેલી ઘટના દરમિયાન ગર્ભવતી બિલકિસ બાનુ ઉપર 11 આરોપીઓને દુષ્કર્મ કરી તેના પરિવારના 7 વ્યક્તિઓ પૈકી 3 વર્ષની પુત્રીની હત્યા કરવામાં આવી હતી। બિલકિસ બાનુના 11 આરોપીઓને બળાત્કાર અને હત્યા જેવા ગુનામાં કોર્ટ દ્વારા આજીવન સખત કારાવાસની સજા આપવામાં આવી હતી। 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર દ્વારા તેઓને મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે આ તમામ 11 દોષીઓને ધરપકડ કરી ફરીથી જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ સાથે જંબુસર પ્રાંત કચેરી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ સહિતને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજરોજ જંબુસર શહેર મુસ્લિમ સમાજ તેમજ જંબુસર શહેરના તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા 15 ઓગસ્ટના દિવસે ગુજરાત સરકાર દ્વારા જે બિલકિસ બાનુના હત્યારાઓ, ગેંગરેપના મુખ્ય આરોપીઓને જ્યુડિશિયલી દ્વારા જે સજા કરવામાં આવેલી, તે સજા 15 ઓગસ્ટના દિવસે જ્યારે લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા હતા તે વખતે ગુજરાત સરકાર દ્વારા આ હત્યારાઓ અને આ ગેંગરેપના આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા। ખરેખર આ જે સજા માફી કરી તેની અંદર જ્યુડિશિયલી ઉપર એલિગેશન થાય તેમ છે, લોકોને કાયદા ઉપર વિશ્વાસ નહીં રહે અને લોકો
આ જે ગુનેગારોને સરકાર દ્વારા જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે ખરેખર શરમજનક કૃત્ય છે। અંકલેશ્વર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મહાવીર ટર્નિંગ ખાતે વાહન ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે અંકલેશ્વર શહેર ટ્રાફિક પોલીસે વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું। આજરોજ મહાવીર ટર્નિંગ ખાતે વાહન ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસના વાહન ચેકિંગના પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસે બે અલગ અલગ સ્થળોએથી જુગાર રમતા 8 જુગારિયાઓને ઝડપી પાડ્યા। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે શેરપુરા ડુંગરી રોડ પર ત્રણ કુવા રેલવે ફાટક પાસે જુગારધામ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 11,000 અને 3 બાઇક મળી કુલ 71,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મદીના પાર્ક સોસાયટીમાં રહેતા જુગારી અલ્લારખા ગુલામ અહેમદ શેખ, નિસાર અહેમદ ગુલામ અહેમદ મુલ્લા, ઇમરાન મકબૂલ શેખ અને મહંમદ સાકરી અબ્દુલ અઝીઝ મલેકને ઝડપી પાડ્યો હતો। જ્યારે ઝઘડિયા પોલીસે ગુમાનપુરા ગામના ટેકરાફળિયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા મળી કુલ 3,000થી વધુના મુદ્દામાલ સાથે અરવિંદ વસાવા, નિતેશ વસાવા, અલ્પેશ વસાવા અને સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચ જિલ્લાની એકમાત્ર કેન્દ્રીય નવોદય વિદ્યાલય સ્ટાફ અને 500 જેટલા બાળકો માટે જોખમી, ભાવિ બચાવવા જાય તો જીવ જોખમવાનો વારો। કોરોનાના 2 વર્ષ બાદ પણ સંચાલકો ધોરણ 6-8ના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા મજબૂર। વાલિયા રૂપનગરની 35 વર્ષ જૂની રેસિડેન્શિયલ સ્કૂલની બિલ્ડિંગ અને હોસ્ટેલને કરી દેવાય છે બિનસલામત। કોન્ટ્રાક્ટ એજન્સી વહેલી તકે નવી બિલ્ડિંગ તૈયાર કરે તેવી પ્રિન્સિપાલ અને વાલીઓની રજૂઆત। ભરૂચમાં ચૂંટણી નજીક આવતા આ પણ વિવિધ પ્રોજેક્ટો વધારી રહ્યા છે ભાજપની મુસીબતો। વડાપ્રધાનના જ 2 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો એક્સપ્રેસ વે અને બાળભૂત બેરેજ યોજનાનો વધતો વિરોધ। અંકલેશ્વરના તરિયા ગામે બાળભૂત બેરેજ યોજનાના 5 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ કર્યું સંમેલન। સુરત જિલ્લાની જેમ વળતર નહીં મળે તો વોટ નહીંનો બુલંદ બનતો નારો। ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, હવે તો ગુજરાતમાં આવશે આપ જ, જણાવ્યું ગોપાલ ઇટાલિયાએ ભરૂચના વેપારીઓ સાથે આપના ગોપાલ ઇટાલિયાની બેઠક। ભરૂચના જાડેશ્વર ગામના 70 જેટલા ખેડૂતોની 50 વર્ષમાં 300 એકર જમીન નર્મદામાં ગરક। બાળભૂત બેરેજ આવતા જળસ્તર વધુ વધશેની ભીતિ સાથે ગોલ્ડન બ્રિજથી નીલકંઠેશ્વર સુધી પ્રોટેક્શન વોલ બનાવવા રજૂઆત। જાડેશ્વરના અસરગ્રસ્તોએ વળતર અને યોગ્ય ન્યાયની કરી માંગ। હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે સિક્સર મારી અને પ્રભુ ભક્તિ દેશભક્તિમાં ફેરવાઈ। એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાન ઉપર 5 વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો। ભારતના વિજય સાથે ગણેશજીની શોભાયાત્રામાં શહેરીજનોનો ઉત્સાહ વેવડાયો। ભરૂચમાં શ્રીજીની મૂર્તિઓ સાથે શણગારનું બજાર પણ હાલ તેજીમાં। પ્રતિમાઓના શણગાર ડેકોરેશન માટે બજારોમાં ઠલવાયેલ રૂપિયા 500-2500ની વિવિધ સામગ્રી। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।